બેટા તું આવડો મોટો થયો, ભણી ગણીને તને શહેરમાં જીવન જીવતા શીખવેડો, તો તને કોઈની અમાન્ય રાખતા તને ખબર નથી પડતી કે ક્યાં જઈને કઈ રીતે બોલવું? હાલો, એ છોકરી ગામડાની છે, છોકરમાં છે એનામાં, પણ તારામાં તો વ્યવહારિક સંસ્કાર છે કે નહીં? તને તો એ ખબર પડે કે નહીં એ બધી વસ્તુની? ખોટું શું કીધું? જે સાચું હતું તે કીધું. એ છોકર બુદ્ધિ વાળી છોકરીની સાથે તમે મને લગ્ન કરાવી દેવા માંગો છો, મેં ના પાડી, એમાં ખોટું શું છે? દીકરા, આ તારી માં હોત ને અત્યારે તો તારો કાન પકડીને તને છે ને બે ધોલ ચડાવી દીધી હોત, અથવા એ વહેલી પરલોક સીધા આવી ગઈ. નકર તને કે અમે ગામડાના ભોથું જ હતા, તો તમને ભણાવી ગણીને મોટા ન કર્યા, ન તમને સારું જીવન જીવતા શીખવાડ્યું? પપ્પા યાર, તમે તમારી વાત શું કામ વચમાં લાવો છો? તમે અત્યારનો સમય તો જુઓ, તમે પણ શહેરમાં જ રહો છો ને, તમને નથી ખબર? અરે મારા ફ્રેન્ડ સર્કલમાં તો જુઓ બેટા, શહેર તો છે ને છેલ્લા 40-50 વર્ષથી બન્યા, બાકી આ શહેરમાં રહેનારો દરેક વ્યક્તિ છે ને પેલા ગામડાનો જ હતો, આ ગામડામાંથી આવ્યા અને સુધારો થયો બધામાં. ચાલો હું માની લઉં કે બધા ગામડામાંથી આવ્યા હતા, પણ એ ગામડાની છોકરીની અંદર તમને કઈ દેખાય છે? તમને લાગે છે કઈ એનામાં? જો અત્યારે ભલે એનામાં છોકર મત હોય, મને પૂરી ખાતરી છે કે શહેરમાં આવ્યા પછી આપણે જે રીતે ઢાળવા માંગીએ છીએ ને એ રીતે ઢળી જશે. એવું બનશે જ નહીં, કોઈ દિવસ નહીં બને બેટા. આવી ખોટી વાત ના કરો તમે મારી સાથે, અને મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહી દઉં, હું એ છોકરી સાથે લગ્ન તો નહીં જ કરું. તમે વચન આપ્યું છે તો તોડી નાખો. એટલે હા, તારે તારી આ જડતા છોડવી જ નથી એમ ને? નહીં છોડું. તો મારે મારું વચન પણ છે ને કોઈ પણ કાળે નિભાવવાનું થાય છે. તને તારા બાપના વચનની કિંમત નથી? અને રહી વાત એ છોકરીને સુધારવાની, તો ઘરમાં આટલા બધા સભ્યો છીએ આપણે, એક છોકરીને ન સુધારીએ કે આપણે કે કઈ રીતે રહેવાનું, કઈ રીતે વર્તવાનું? એને સુધારવા માટે તમે એને આ ઘરમાં લાવશો? સુધારવા માટે નહીં, મેં આપેલ વચન નિભાવવા માટે એને આ ઘરમાં લાવીશું આપણે. પપ્પા જુઓ, હું લગ્ન તો નહીં જ કરું, તમે કહેતા હો તો ઠીક છે, બાકી હું જતો રહીશ આ ઘર છોડીને. એ તારે લગ્ન કરવા પડશે અને નિભાવવું પડશે જીવન એની સાથે, મારો હુકમ છે તને. પપ્પા તમે ગમે તે કહો, હું ઈ છોકરી સાથે લગ્ન તો નહીં જ કરું. નથી કરવા એમ ને તારે એની સાથે લગ્ન? હા. કાન ખોલીને સાંભળી લે, ઈ છોકરી હારે તારે લગ્ન ન કરવા હોય તો છે ને મારી મિલકતમાંથી કે મારી વારસાઈમાંથી તને 1 રૂપિયો નહીં મળે, અને હા, આજથી તું જઈ શકે છે જ્યાં જવું હોય ત્યાં, અને રહેવાનો અધિકાર પણ નથી આવે પછી અહીંયા ઘરમાં. બાપના વચનની કિંમતનો તને કોઈ ખબર જ નથી. વચન માટે થઈને તમે મને ઘરમાંથી અને આ મિલકતમાંથી બેદખલ કરવા માંગો છો? હા, મારા માટે એ વચનની કિંમત ન આંકી શકાય ને એટલી છે, એના માટે મારે કોઈ પણ ભોગ આપવો પડે હું તૈયાર છું. હવે આ મોઢું જો માં, અને જ્યાં જવું હોય તો હાલતી પકડ. આજના છોકરાઓને ગમે એટલું સમજાવો, આ બાપના વેણની તો કોઈ કિંમત જ નથી કરવી. પપ્પાએ તો મને મુસીબતમાં મૂકી દીધો, જો એ છોકરી સાથે હું લગ્ન નહીં કરું તો પપ્પા મને આ મિલકત અને ઘરમાંથી કાઢી મૂકશે. આ તો ખોટું કહેવાય ને, વચન એમને આપ્યું છે એમાં મારો શું વાંક? હવે હું શું કરીશ? પપ્પા કોઈ સંજોગે માને એમ નથી, માનશે પણ નહીં. હવે તો એક જ રસ્તો છે, હું એ છોકરી સાથે લગ્ન કરી લઉં,
અને પછી નહીં ફાવે એટલે છૂટા છેડા આપી દઈશ. હા, આજ મારા માટે યોગ્ય છે. એટલે પપ્પા પણ રાજી અને મારી આ મિલકત અને મને ઘરમાંથી પણ બહાર નહીં કાઢે. એવું જ કરું, પપ્પાને હા પાડી દઉં. પપ્પા, તમે આ રીતે આદિભાઈને શું કામ કાઢી મૂક્યા? તમારાથી નતા માનતા તો મને તો એકવાર કેવું તો હું સમજાવવા તેમને. એને હું સમજાવવાનો? એને બાપના વેણની કોઈ કિંમત ન હોય ને, એવા છોકરા મારેને જ જોતા. પણ પપ્પા, આ રીતે તમે એમને કાઢી મૂક્યા છે તો કંઈક ગલત પગલું ભરી લેશે તો? હવે એ હું ખોટું પગલું ભરવાનો? જેને કંઈ ખબર જ નથી પડતી કેટલો સમજાવવાનો એને એકની એક વાત. અને જો પગલું ભરી લે ને તો આવી ઓલાદ ન હોય ને તો જ સારું, જેને બાપના કેણની કોઈ કિંમત નથી. પપ્પા, તમે આવું શું કેમ બોલો છો? એ તમારા વિશે એવું નથી વિચારતા, પણ એમનો પ્રોબ્લેમ એક જ છે. એક તો એ શહેરમાં રહેલા છે અને એવા સારી રીતે તમે એમનો ઉછેર કર્યો છે એટલે એમને ગામડાનું કલ્ચર નથી ગમતું. બસ એમનો પ્રોબ્લેમ એ જ છે કે હું મારા પસંદની છોકરી લઉં, આવી ગામડાની છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. ખોટી જીત છે બેટા એની. માણા હોય ને એને સમજાવે ને તો સમજી જાય અને બાપનું માન રાખે. પણ આને તો છે ને કોણ મા બાપ કોણ પરિવાર એની કાંઈ પડી જ નથી. પણ આ દુનિયામાં છે ને કંઈ કેટલાય પોતાના મા બાપના વચન માટે ખપી જતા હોય છે, પણ આને તો માનવું જ નથી ને. જેમ કેશો એમ કરીશ. તો હવે આવ્યો હું પહાડ નીચે. એમ ને બેટા, અમે તારા મા બાપ છીએ. અમે જે કહેતા હોય ને એ પરિવારના ભલા માટે કહેતા હોય. અને ક્યાંક અમારી કદર કરશો ને તો ઈશ્વર આપોઆપ તમને પ્રગતિ આપશે. હું તમારી બધી જ વાત માનું છું ને, બસ ખાલી આ એક વાતમાં ના પાડતો હતો. પણ લાગે છે કે આ વાત પણ મારે માનવી જ પડશે. માનવી પડશે એમ નહીં બેટા, તું દિલથી એક વખત કહી દે કે હું માની ગયો છું બાપુજી તમારા વચનને કાજે. તો મને પણ થાય કે ના, મારો દીકરો મારા માટે બધું નોછાવર કરવા તૈયાર છે. હા પપ્પા, હું માની ગયો છું તમારા વચન માટે થઈને. હા, તો મને ગર્વ થાય કે આ મારું સંતાન છે. વાહ નીકળા, વાહ. બાપના વેણની ઇજ્જત રાખી લીધી. અને બાકી તને જો કે તકલીફ પડે ને તો તારો બાપ બેઠો છે. પણ હવે તું આ ઘરમાં રહી શકું? મારું વચન પાળવા માટે થઈને તારે ક્યાંય જવાની જરૂર નથી બેટા. મારું વચન પાળવા માટે થઈને તારે હવે ઘર છોડવાની કોઈ જરૂર નથી. તું અમારી સાથે રહીશ અને ખુશીથી રહીશું આપણે બધા. સારું થયું આદિભાઈ તમે આવી ગયા. એ તો ભાભી આવું જ પડે ને, થોડો ગુસ્સામાં હતો એટલે પપ્પાની વાતનું ખોટું લગાડીને ઘરની બહાર જતો રહ્યો હતો. હા, ઓલી નાદાન છોકરી છે ગામડાના સંસ્કારવાળી અને આ શહેરના સંસ્કારવાળો છોકરો, એનો ગુસ્સો વધારે. પણ તાલમેલ બેસી જાય. મને મારા વચન પર મારા ભગવાન પર પૂરી શ્રદ્ધા છે બેટા, એટલે ફિકર ન કર. તમ તારે આનંદ મારે અને આપણે છે વહેલા લગ્ન કરવા છે એટલે બેટા તું હોય છે ને મોજ કર તમ તારે. હા દીભાઈ, હવે ક્યારે લાવી છે મારી દેરાણી? હું શું કહું, પપ્પા જ્યારે કહે ત્યારે
હું તો રેડી જ છું. હા પપ્પા, તમે જ કહો ક્યારે લાવીએ. જો લગ્નની વાત તો નાનપણમાં જ બેન નક્કી થઈ ગઈ છે, તો હવે છોકરીને આજ લાવું કે કાલ, ફરક કાંઈ પડતો નથી. એટલે આપણે છે ને એમાં કંઈ મુહૂર્ત જોવાનું થતું નથી, બને એટલું વહેલું થાય કાલે થતું તો કાલે કરો તમે, તારે આપણે રાજી છે. બેનપણીઓ બિચારી મન દોર જ બોલાવે, બા તો કોઈ દી મારું માને જ નહીં, બધું એનું ધાર્યું જ કરાવતા હોય. ત્યાં તો કેવું હોય છે શહેરમાં, અહીં જેવા માણા નહીં હોય. ઓલો હતો રાડા રાડ કરવા વાળું, એવા જ હશે અહીંયા બધા. ભગવાન, બા માની જાય તો સારું, માનું પરણવું અત્યારે, હજુ તો મારે પરીક્ષા દેવાની એ બાકી છે. અરે મારી ગોપી, બેટા કેમ મોઢું ચડેલું છે? જો બેટા, હવે આવા કપડામાં તું કેવી સરસ લાગે છે, અને તે દિવસે કેવા કપડાં પહેર્યા હતા તે, અને કેવું કરતી હતી. હવે તો મારી ગોપી ડાઈ થઈ ગઈ છે મારી સામે, જો બેટા. અને સાંભળ, આ બે ચોટલા વાળે છે ને, હવે એક ચોટલો વાળ એટલે તું વધારે સરસ દેખાઈશ. અને તારા લગ્ન થઈ જાય ને પછી ત્યાં તારા પતિ છે ને આદિ, એ તને જેમ કહે ને એમ કરવાનું. એમ કહે ને આવા કપડાં પહેર તો પહેરવાના, તને ગમે કે ન ગમે, થોડા વખત પછી ગમતા થઈ જાય. અને એ જ્યાં લઈ જાય ને ત્યાં ખુશી ખુશી જવાનું હને, હવે ગામડાને ભૂલી જવાનું. મારો દીકરો હવે શેર જશે. હું નહીં ભૂલું બા ગામડાને, કહી દઉં તમને. હમણાં કાજલ આવી હતી મને રમવા બોલાવવા, મને જવા દો ને રમવા, કેમ ના પાડો છો તમે? બેટા, કાજલ તો હજી હાવ નાનકડી છે, અને તું કેવડી મોટી થઈ ગઈ છે, એટલે તને આવા બધા રમત અહીંયા ગમે છે. પછી શહેરમાં જઈને તું એ બધા કામે વળગી જઈશ ને, પછી તને ગામડું કે હું કોઈ યાદ નહીં આવીએ. અને સાંભળ, આવે ને તો થોડાક દિવસ આવજે ને રહેવા. હું જો બા લગ્ન થઈ જાય ને તો પરીક્ષા દેવા જઈ તમને કહી દઉં. હું અહીંયાથી અહીંયા આવતી રહીશ, મારે પરીક્ષા છે હજી, તો તમે મને અત્યારથી મોકલી દેવાની વાત કરો છો. તું હું વાત કરીશ દીકરા, પરીક્ષા પરીક્ષા. તું મને ઈ કે ન્યાસે ને સમય હારામાં હારું કમાય છે, તો એ તને નોકરીએ જવા દેવાના છે નહીં ને? તો પછી તારે આ બધું ભણીને શું કામ છે? જો તને લખતા વાંચતા આવડી ગયું, તને તારી સાઇન કરતા આવડી ગયું, હવે એનાથી વધારે તારે ભણીને કઈ મોટી અફસર બનવું છે? માર કાંઈ નહીં, હું ભણવા જવાની છું, તમને કહી દઉં. તમે કહી દેજો અશોક કાકાને કે મારે છોડીને ભણવા મોકલજો. એ હારું, હાલ ઈ હું અશોકભાઈને કહી દઈશ. તો જ હું જાય, નહીં તો નહીં જાઉં, કહી દઉં. અને જાય તો પાછી આવતી રહી, મને નહીં ભણાવે તો હું અત્યારથી કહી દઉં છું તમને.